સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ દેહ વિક્રયનો ધંધો ક્યારે બંધ નથી થતો. દરેક શહેરમાંથી રૂપજીવનીઓ પકડાતી રહે છે, પરંતુ હવે તો આ ધંધો કરવા માટે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરી છે ગુજરાતના અંતરિયાળ એવા જેતપુરમાં પહોંચી ગયેલ છે અને ગુજરાતનું આધાર કાર્ડ પણ બનાવી લે છે અને અહીં રહેવાનું શરૂ કરી દે છે. ગત રોજના જેતપુર પોલીસ વાળા શહેરના બલદેવધાર વિસ્તારમાંથી એક ફૂટણખાનું પકડી પાડ્યું હતું. ઇકબાલ ઉર્ફે ભૂરો હબીબ ઢેબા નામના વ્યક્તિને પકડી પાડ્યો હતો. પોલીસ દ્વારા બે જીવનરૂપી અને ત્રણ ગ્રાહકોને પકડી પાડેલા હતા. રૂપજીવનીનો દલાલ તરીકે ઇકબાલને પકડવા જતા નાસી છૂટ્યો હતો. પોલીસે જ્યારે રૂપજીવનીને પોલીસ સ્ટેશન લાવીને પ્રાથમિક પૂછપરછ કરતા બંને રૂપજીવનીઓ બાંગ્લાદેશના ઢાકાની હોવાની વાત જાણવા મળી હતી, જ્યારે પોલીસને આ બાબતે હજુ તપાસ ચાલુ હોવાની વાત કરી હતી. જેતપુર પોલીસ દ્વારા જે રૂપજીવની સાથે અમારે રિપોર્ટર દ્વારા સ્ટ્રીંગ ઓપરેશન કરીને વાતચીત કરી હતી તેમાં તેઓ બાંગ્લાદેશના ઢાકાથી અહીં આવ્યા હોવાનું તેમણે કબૂલાત કરી હતી. આ બાંગ્લાદેશી રૂપજીવનીઓ અમદાવાદ સુધી આવીને આધાર કાર્ડ પણ બનાવી લે છે અને અહીં રહેવા લાગે છે. બાંગ્લાદેશના ઢાકામાંથી રૂપજીવનીઓ ગુજરાતના અંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચી ગયા છે. ગુજરાતથી બાંગ્લાદેશની સરહદ 2500 થી 3000 કિલોમીટર દૂર થાય છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે બાંગ્લાદેશના ઢાકાથી અમદાવાદ અને ત્યારબાદ જેતપુર સુધીનો આ રૂપજીવનીઓ આટલો સરળ લાંબો રસ્તો કેમ પાર કરી અને સુરક્ષિત રીતે ગુજરાતના અંતરિયાળ સુધી પહોંચી કેવી રીતે રસ્તામાં કોઈને ઓળખતા ન તપાસ કરતા સિક્યોરિટી ચેકિંગ બાંગ્લાદેશના ઢાકામાંથી ભારત અને ત્યારબાદ ગુજરાત અમદાવાદ સુધી પહોંચેલી આ રૂપજીવાનીઓ પાસે ભારતનું આધાર કાર્ડ પણ છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બાંગ્લાદેશની રૂપજીવનીઓ પાસે આધાર કાર્ડ ક્યાંથી આવ્યું, ક્યારે આવ્યું, કોણે અપાવ્યું, ખરેખર આ ઘૂસણખોર છે કે નહીં વગેરે જેવા પ્રશ્નોના જવાબો હાલ તો પોલીસ પાસે નહીં તો માત્ર તપાસ ચાલુ છે. ગુજરાતના અંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચેલી બાંગ્લાદેશી રૂપજીવનીએ આ વાતની સાબિતી આપી છે કે દેશની અંદર ઘૂસણખોરી બેરોક ટકે ચાલી રહી અને દેશની સુરક્ષા સાથે ચેડા થઈ રહેલ છે, ત્યારે સરકારે હજુ પણ વધારે કડક કાયદાઓ બનાવી દેશને સુરક્ષિત કરવો તે ખૂબ જરૂરી છે. થોડા દિવસ પહેલા જેતપુરમાંથી એક ઉટણખાનું પકડાયું છે, શું હકીકત છે, કેટલા રૂપજીવનીઓ છે અને કેવી રીતનું છે, આરોપી કોણ છે, શું છે? એમાં જો જેતપુરમાં કોટનખાનો પકડાનો છે એમાં જેતપુરના એક જાગૃત નાગરિક એસપી સાહેબને જાણ કરી હતી અને એના માટે જો એસપી સાહેબ અમને સૂચના આપી હતી તો એમની પૂરી તપાસ કરીને અહીંયા જો કોટનખાનો ચાલતો હતો નવાગઢ વિસ્તારમાં એમાં મુખ્ય આરોપી જો છે ઇકબાલ છે, ઇકબાલ ઉર્ફે ભૂરો હબીબભાઈ ઠેબા. જ્યારે પોલીસ ત્યાં રેડ કરવા ગઈ તો ત્યારે ઇકબાલ જો હોય ભાગવાની કોશિશ કરી અને એના માટે જો હોય જ્યારે ભાગતા હતા તો ઇકબાલને પગમાં ઈજા આવી ગઈ અને અત્યારે એમના પગમાં ફ્રેક્ચર છે. તો અહીંયા કોટનખાનામાં બે લડકીઓ જો છે એ પકડાઈ ગઈ અને એમના જો હોય ત્રણ ગ્રાહક જો હોય ત્યાં હતા. તો એક ઇકબાલ મુખ્ય આરોપી અને ત્રણ ગ્રાહક એમાં ચાર આરોપી છે અને અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ ને અંતર્ગત એમાં કેસ દાખલ થયો છે. એમના પાસે જો આધાર કાર્ડ મળેલા છે તો એમાં એક જો લડકી છે એમના આધાર કાર્ડમાં અમદાવાદનો એડ્રેસ છે અને બીજી જો લડકી છે એમાં એમના આધાર કાર્ડમાં મહારાષ્ટ્રનો એડ્રેસ છે. તો એ આધાર કાર્ડ જો હે જો અમદાવાદ વાળો છે બોલે કે 3 વર્ષ પહેલાં જો બનાવ્યો હતો. એમની તપાસ અત્યારે ચાલુ છે કે એમનો કોઈ વિદેશી રૂટ છે કે નથી, વિદેશી મૂળનો ઓરિજિન છે જે કે બાંગ્લાદેશ વગેરે, અગર એવું કોઈ હોય તો પછી એમની કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે. જેમાંથી એક વ્યક્તિ એક જે રૂપજીવની જે એવું કહે છે કે હું બાંગ્લાદેશ ઢાકાની છું તે અહીંયા કેવી રીતના પહોંચી છે, હકીકતમાં ઘૂસપેટિયા છે, શું છે, આ બાબતે આપના તરફથી કોઈ તપાસ થયેલી? એમની તપાસ જો ચાલુ છે, ઘૂસપેટિયા વગરની અત્યારે તો કોઈ એમની જાન મળી નથી અને જ્યારે તપાસમાં કોઈ વસ્તુ ખુલશે તો એમની કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે. આપ શું માનો છો કે જે અત્યારે જે રૂટ ઉપરથી બાંગ્લાદેશીઓ આવે છે મોસ્ટ ઓફ આ ધંધામાં આવે છે અને આવી રીતના જ અહીંયા આવીને ખોટા આધાર કાર્ડો બનાવીને અહીંયા રહેતા હોય છે, આવું આપનું શું કહેવું છે? એમાં અત્યારે તો એમાં જો મુખ્ય જો એક વસ્તુ લાગે કે ઇમોરલ ટ્રાફિકિંગનો અગર કોઈ એમાં રેકેટ ચાલતો હોય તો અગર એમાં ઇમોરલ ટ્રાફિકિંગની કોઈ અગર મોટી કોઈ ગેંગ હોય તો એમની પણ તપાસ કરવાની રહેશે.
કેમેરામેન સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.